सर्वे विद्यार्थी मित्रों ने जय श्री स्वामीनारायण। श्री सज्जानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुवा ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों आज आपणे गणित धोरण 8 एमां प्रकरण 3 चतुष्कोणनी समझ तेना विषे अभ्यास करीशुं। तो चतुष्कोण शीखता पहेला आपणे बहुकोण विषे अभ्यास करीशुं। सादा वक्र कोने कहेवाय तेना विषे समझशुं। बहुकोण तो त्रिकोण, चतुष्कोण, पंचकोण, षटकोण आ बधा शुं छे? बहुकोण छे। हवे बहुकोण कोने कहेवाय तो रेखाखंडोथी बनता वक्रने बहुकोण कहेवाय। रेखाखंडो एटले के धारो के आपणे रेखाखंड बनावीए, आ रेखाखंड छे। रेखाखंडोने जोड़वाथी जे आकृति बने एने आपणे शुं कहीशुं? बहुकोण। जेम के आ त्रिकोण छे, ई शुं छे? बहुकोण छे। कोण एटले खूणा, आमां वधुमां वधु खूणा केटला छे त्रिकोणमां? 3 खूणा। પછી આપણે બીજો બહુકોણ બનાવીએ તો જેમ કે આ ચતુષ્કોણ રેખાખંડોથી બનતી આકૃતિ છે, ચતુષ્કોણ છે, તેને આપણે બહુકોણ કહીશું। કેટલા ખૂણા છે? 4। હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો 360 થાય। ચતુષ્કોણના ત્રણે ખૂણ સોરી ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360। ત્રિકોણના ત્રણે ખૂણાનો માપનો સરવાળો થાય 180। સાદા વક્ર જોઈએ તો પેન ઉપાડ્યા વગર આપણે કોઈ પણ આકૃતિ દોરી શકીએ। પેન ઉપાડ્યા વગર આપણે કોઈ પણ આકૃતિ દોરી શકીએ તેને આપણે શું કહીશું? વક્ર। જેમ કે આપણે પેન ઉપાડ્યા વગર ત્રિકોણ દોરી શકીએ, પેન ઉપાડ્યા વગર ચતુષ્કોણ દોરી શકીએ, તો આ બધા શેમાં આવશે? વક્રમાં આવશે અને બહુકોણમાં પણ આવશે। તો હવે આપણે સ્વાધ્યાય 3.1 તેની આકૃતિ વિશે સમજશું। તો અહીંયા તમને કુલ આકૃતિઓ આપેલી છે 8। આ આઠે આકૃતિઓમાં આપણે બહુકોણ કોણ છે, અંતર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ તેના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો સ્વાધ્યાય 3.1 એમાં દાખલો 1 એમાં કુલ આકૃતિઓ લીધેલી છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। કુલ 8 આકૃતિઓ છે। એમાં પહેલું છે સરળ વક્ર। હવે આપણે આ આકૃતિઓમાં સરળ વક્ર બતાવવાના છે। સરળ વક્ર એટલે કે આપણે અગાઉ જોયું કે પેન ઉપાડ્યા વગર આપણે જે આકૃતિ બનાવી શકીએ એ સરળ વક્રમાં આવે। તો આ સરળ વક્ર છે, આપણે અહીંયા પેન ઉપાડ્યા વગર આમ સરંગ રીતે આપણે આકૃતિ દોરી શકીએ એટલે કે આ સરળ વક્રમાં આવે। આકૃતિ 2 આ પણ સરળ વક્રમાં આવે, આપણે પેન ઉપાડ્યા વગર આ આકૃતિને દોરી શકીએ। હવે આ આકૃતિ 3 છે એ આપણે પેન ઉપાડ્યા વગર આ પહેલો વર્તુળ દોરી શકીએ, પણ આપણે બીજો વર્તુળ દોરવું હોય તો આપણે પેનને ઉપાડવી પડે, પછી જ બીજો વર્તુળ દોરાય, એટલે કે આ સરળ વક્રની અંદર આવે નહીં। પછી આપણે જોશું, આપણે આ દોરવું હોય તો પહેલાં એક ત્રિકોણ દોરવો પડે, પછી આપણે બીજો ત્રિકોણ દોરવો પડે, એવી રીતે કરીએ તો આમાં પેન ઉપાડવી પડે, એટલે આ પણ વક્રમાં આવે નહીં। હવે આપણે આ જોશું આકૃતિ 5। તો 5મી આકૃતિમાં આપણે ડાયરેક્ટ પેન ઉપાડ્યા વગર આકૃતિ દોરી શકીએ એટલે આ એમાં આવે સરળ વક્રમાં। આકૃતિ પર આપણે પેન ઉપાડ્યા વગર સરંગ દોરી શકીએ। આકૃતિ 7 આ પણ આપણે પેન ઉપાડ્યા વગર દોરી શકીએ। તો 5, 6 અને 7 એ ત્રણેય આકૃતિ સરળ વક્રમાં આવે। હવે 8મી આકૃતિ છે એમાં આપણે પહેલાં રાઉન્ડ કરીએ, પછી પેન ઉપાડવી પડે, પછી લીટો, પછી વળી રાઉન્ડ કરીએ, એટલે કે આમાં આપણે પેન ઉપાડવી પડે, એટલે કે આ સરળ વક્રની અંદર આવે નહીં, બરાબર? તો આકૃતિ 1, 2, 5, 6 અને 7 આકૃતિ 1, 2, 5, 6 અને 7 આટલી આકૃતિ સરળ વક્રની અંદર આવે। હવે આપણે જોશું સરળ બંધ વક્ર। બંધ વક્ર કોને કહેવાય? ચારે બાજુ રેખાખંડોથી ઘેરાયેલો હોય એને શું કહેવાય? બંધ વક્ર કહેવાય। તો આપણે જે આકૃતિ 1 છે આ બંધ વક્ર છે, બંધ આકૃતિ છે, તો આ એની અંદર આવે। આકૃતિ 2 છે એ પણ એની અંદર આવે બંધ વક્રમાં। હવે આકૃતિ 3માં કોઈ ખૂણા બનતા નથી એટલે કે એ આકૃતિ એની અંદર આવશે નહીં। આકૃતિ 4 પણ વિભાજન હોવાથી આવશે નહીં। હવે આપણે આકૃતિ જોઈએ 5, તો આ પણ બંધ વક્ર છે। આકૃતિ 6 એ પણ બંધ છે, અને આકૃતિ 7 એ પણ કેમાં આવશે? બંધ વક્રમાં આવશે। તો આપણે આકૃતિ 1, 2, 5, 6 અને 7 આ 3-5 આકૃતિ 1, 2, 5, 6 અને 7 કુલ 5 આકૃતિ બંધ વક્રમાં આવશે। હવે આપણે એના પછીનો પ્રશ્ન છે બહુકોણ। આમાં આપણે બહુકોણ, બહુકોણ એટલે કે વધારે ખૂણા હોય એવી આકૃતિ ગોતવાની છે, ત્રીજું છે બહુકોણ। તો બહુકોણમાં એક આ આવશે, આની અંદર ખૂણા છે,
बहुकोण नी अंदर आवशे एटले आकृति एक बहुकोण में आवशे। पछी आकृति बे आमां पण घणा बधा खूणा छे एक बे त्रण चार, तो आ पण शेमां आवशे बहुकोण में आवशे। आमां कोई खूणा बनता नथी एटले आ आकृति बहुकोण नी अंदर आवे नहीं, आनी अंदर खूणा बने छे बहुकोण। हवे आनी अंदर कोई खूणा बनता नथी तो आ बहुकोण नी अंदर आवशे नहीं, तो आपणे बहुकोण में आंकड़ो जोईए एक बे अने चार। हवे आपणे जोशुं बीजो आवे छे बहिर्मुख बहुकोण। हवे आपणे खास ध्यान राखवानुं छे बहिर्मुख बहुकोण अने अंतर्मुख बहुकोण। હવે અમે આમાં જોઈએ તો પેલા જોશું બહિર્મુખ બહુકોણ, તો હવે આપણે આકૃતિમાં આમ વિકર્ણ દોરીએ તો આનો વિકર્ણ છે એ આકૃતિની બહારના ભાગમાં છે, તો આપણે આને અંતર્મુખ કહેવાનું, ખાસ ધ્યાન રાખવાનું વિકર્ણ હોય વિકર્ણ એ આકૃતિના બહારના ભાગમાં હોય તો આને આપણે શું કહેવાનું અંતર્મુખ બહુકોણ। હવે આપણે બીજી એવી કોઈ આકૃતિ મળતી નથી જેનો વિકર્ણ બહારે આવે, હવે આપણે જોશું બહિર્મુખ બહુકોણ, તો હવે આપણે આના વિકર્ણ બનાવીએ, વિકર્ણ સામસામે જોડીએ તો આવી રીતે બનશે, તો આના વિકર્ણ છે એ આકૃતિની અંદરના ભાગમાં છે તો આને આપણે બહિર્મુખ બહુકોણ કહેવાય, શું કહેવાય બહિર્મુખ બહિર્મુખ બહુકોણ। બીજી એવી કોઈ જ આકૃતિ નથી જે એવું થતું હોય તો અંતર્મુખમાં આકૃતિ એક અને બહિર્મુખમાં આકૃતિ બે એ બહુકોણની અંદર આવશે। હવે આપણે દાખલો બીજો જોશું, સ્વાધ્યાય 3.1 દાખલો બીજો, નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો। હવે આપણે આકૃતિ લીધેલી છે એની ઉપરથી આપણે જોવાનું છે કે એને કેટલા વિકર્ણ હશે, પેલા આપણે જોશું વિકર્ણ કોને કહેવાય। જેમ કે કોઈ પણ એક આકૃતિ હોય, જેમ કે આપણે ચોરસ દોર્યું, બીજી આકૃતિ દોરી લંબચોરસ, હવે એના વિકર્ણો આ વિકર્ણો છે સામસામેના ખૂણા, જેમ કે આપણે નામ આપીએ એ બી સી ડી, તો એ સી શું થશે વિકર્ણ સામસામેના ખૂણા છે, બી અને ડી આ પર શું કહેવાય વિકર્ણ, તો આને આપણે વિકર્ણ કહેશું। તો નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો, એમાં પહેલું છે બહિર્મુખ ચતુષ્કોણ, એટલે કે ચતુષ્કોણને કેટલા વિકર્ણો છે, હવે આમાં પૂછ્યું છે દાખલો બે એની અંદર એ બહિર્મુખ ચતુષ્કોણ હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણની કેટલી બાજુ હોય, ચતુષ્કોણની કુલ ચાર બાજુ હોય, ચાર બાજુ હોય। હવે એના માટે એક સૂત્ર છે વિકર્ણ શોધવા માટેનું સૂત્ર છે કૌંસમાં એન પછી કૌંસમાં એન માઇનસ વન ભાગ્યા બે માઇનસ એન કૌંસ પૂરો, આ પ્રમાણેનું એક સૂત્ર છે, તેના આધારે આપણને ખ્યાલ આવી જશે કે આની અંદર કુલ કેટલા વિકર્ણ હશે। તો હવે એનની જગ્યાએ આપણે શું લેવાનું, ચાર, એન બરાબર આપણે ચાર લેવાના છે, તો અહીંયા આપણે ચારના ચાર મૂકશું પછી કૌંસ કરશું, અહીંયા એન ઓછા એક એટલે ચાર ઓછા એક કરશું, એના ભાગ્યા બે કરશું અને અહીંયા ઓછા ચાર કરશું। હવે આપણે અહીંયા જોઈએ તો ચારના ચાર અહીંયા ચારમાંથી એક જશે તો ત્રણ રહે, નીચે બેના બે અને ઓછા ચારના ચાર, હવે અહીંયા જોઈએ તો ચાર તેરી બાર એટલે અહીંયા આવશે બાર ભાગ્યા બે, બાર ભાગ્યા બે અને ઓછા ચારના ચાર, હવે આપણે જોઈએ તો બાર ભાગ્યા બે કરીએ એટલે ઉડે છ દુ બાર, તો કૌંસમાં લખીએ છ ઓછા ચાર, છ ઓછા ચાર એટલે છ માંથી ચાર જાય તો બે, છ બાયો બે,
तो आप कही सकिए कि बहिर्मुख चतुष्कोण ने केटला विकर्ण हशे, बे विकर्ण हशे। हवे आपणे जोशुं नियमित षटकोण, नियमित षटकोण सूत्र आठ लागशे, नियमित हवे षटकोण ने केटली बाजू होय, छ बाजू होय, तो ज्यां एन हशे त्यां आपणे शुं शुं लगावशुं, छ लगावशुं। હવે અહીંયા કૌંસમાં કૌંસ, એનની જગ્યાએ છ, કૌંસમાં છ ઓછા એક ભાગ્યા બે ઓછા છ ના છ। હવે છ ના છ, કૌંસમાં છ માંથી એક જશે તો પાંચ રે, નીચે બે ના બે અને ઓછા છ ના છ, આ સૂત્ર યાદ રાખવાનું। હવે છ પચા ત્રીસ, ત્રીસ ભાગ્યા બે ઓછા છ, ત્રીસ ભાગ્યા બે કરો એટલે પંદર દુ ત્રીસ, તો તમારે પંદર માઇનસ છ કરો તો જવાબ આવશે નવ। તો આપણે જાણી શકીએ કે નિયમિત ષટકોણને કેટલા વિકર્ણ હોય, નિયમિત ષટકોણને કુલ નવ વિકર્ણ હોય। હવે આપણે બીજાનો સી જોશું, ત્રિકોણ, ત્રિકોણને કેટલા વિકર્ણ હોય। હવે આપણે આ સૂત્રની મદદથી પણ જાણી શકીએ કે ત્રિકોણને કેટલા વિકર્ણ હોય, અને આપણે બીજી રીત કરીએ તો ત્રિકોણ, ત્રિકોણ દોરશું। હવે આમાં કોઈ સામસામે એવી કોઈ બાજુ નથી કે જેને આપણે આવી રીતે એ બી ને કે એ સી ને જોડી શકીએ, એવું કાંઈ થતું નથી, કારણ કે વિકર્ણમાં સામસામેની બાજુ હોય એને આપણે જોડી શકીએ, જેમ કે આવી રીતે એ બી સી ડી હોય, એ બી સી ડી, તો આપણે એ સી અને બી ડી એને જોડી શકીએ, જ્યારે ત્રિકોણમાં આવું થઈ શકતું નથી, એટલે આપણે કહી શકીએ કે ત્રિકોણને ઝીરો વિકર્ણ હોય, એટલે ત્રિકોણને વિકર્ણ હોતા નથી। તો બહિર્મુખ ચતુષ્કોણને બે વિકર્ણ હોય, ષટકોણને નવ વિકર્ણ હોય અને ત્રિકોણને એક પણ વિકર્ણ હોતા નથી। હવે આપણે જોશું દાખલો ત્રીજો, દાખલો ત્રણ છે, બહિર્મુખ ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય, પ્રશ્ન પૂછ્યો છે બહિર્મુખ ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય। હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડે, દાખલો ત્રણ। તો આપણે અગાઉ જોઈ ગયા કે ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય, આપણે અગાઉ જોયું 360, ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360। હવે બીજો પ્રશ્ન છે કે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો, એટલે કે ચતુષ્કોણ અંતર્મુખ હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડે, બહિર્મુખ હોય તો પણ લાગુ પડે, એટલે કે ચતુષ્કોણ એનો સરવાળો કેટલો થાય, 360 જ થાય। હવે આપણે જોશું દાખલા નંબર ચાર, નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય। હવે ખૂણાના સરવાળા વિશે એટલે એનો એક અલગ સૂત્ર આવશે, દાખલો ચાર, હવે ખૂણાના માપના સરવાળો શોધવાનું સૂત્ર છે, એ ખાસ તમારે યાદ રાખવાનું, ખૂણાના ચોપડીમાં આપેલે જ છે, ખૂણાના માપના સરવાળા માટેનું સૂત્ર, એન ઓછા બે ગુણ્યા 180, આ એક સૂત્ર છે। હવે એના આધારે આપણે દાખલા ગણવાના છે, તો એમાં દાખલો એક છે કે સાત, સાત બાજુઓ ધરાવતા બહુકોણના માપના સરવાળા વિશે શું કહી શકાય, તો આપણે વારા પરથી દાખલા કરશું,
પહેલું માપ લીધેલું છે સાત, બીજાનું માપ લીધેલું છે આઠ, ત્રીજાનું દસ અને ચોથાનું એન બાજુ. સાત, આઠ, દસ અને એન. તો સૌપ્રથમ આપણે જોશું એ સાત બાજુવાળા ખૂણાના માપના સરવાળાનું સૂત્ર કે શું કહી શકાય. તો આપણે જોઈએ એન એ બરાબર સાત, તો જ્યાં એન છે ત્યાં આપણે શું લગાવશું, સાત લગાવશું. તો આપણે આવશે સાત ઓછા બે ગુણ્યા 180. હવે સાત ઓછા બે, સાત માંથી બે જાય તો પાંચ, પાંચ ગુણ્યા 180, પાંચ ગુણ્યા 180 કરો એટલે આવશે 900. 180 ગુણ્યા પાંચ, પાંચ ગુણ્યા 0, આઠ પછી 40 નું શૂન્ય, વધી 4, 5 એકા 5, 5 ને 4, 9. તો આનું માપ આવ્યું 900. હવે આપણે દાખલો બી જોશું. બી છે 8, તો સૂત્ર છે જ, અહીંયા એન ની જગ્યાએ આપણે લગાવશું 8, 8 ઓછા 2 ગુણ્યા 180. હવે 8 માંથી 2 જાય તો રહેશે 6, 8 માંથી 2 જાય 6, 6 ગુણ્યા આપણે શું કરશું, 6 ગુણ્યા 180, 6 ગુણ્યા 180 કરીએ, 6 ગુણ્યા જે 0, 848 નો 8 રો, વધી 4, 6 કર 6, 6 ને 4 10, જવાબ આવ્યો 1080. હવે આપણે ત્રીજું જોશું સી, એમાં છે 10 બાજુ દીધેલી છે, 10 ખૂણા. તો એના માટે આપણે જે જોઈશું એની જગ્યાએ 10 લગાવશું, 10 ઓછા 2 ગુણ્યા 180, 10 માંથી 2 જાય તો 8, 8 ગુણ્યા 180. હવે 180 ગુણ્યા આપણે શું કરશું, 8, 8 ગુણ્યા 0 તો 0, 8 8 64 નો ચોકડો, વધી 6, 8 એક 8, 8 ને 6 14, 1440. 10 ખૂણા માટે 1440. અને ડી છે એન. હવે આપણા એન છે આપણે એનું માપ જાણતા નથી, તો આપણે એ સૂત્ર જ લગાવશું, એન ઓછા 2 ગુણ્યા 180 આ સૂત્ર લાગશે. બરાબર, તો આવી રીતે આપણે માપના સરવાળા શોધી શકાય. હવે આપણે જોશું દાખલા નંબર 5, નિયમિત બહુકોણ એટલે શું અને બહુકોણના નામ આપવા, નામ આપો. તો આપણે એના વિશે જોશું નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ એટલે શું? તો એમાં જોઈએ નિયમિત બહુકોણ એટલે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટ્કોણ, આ બધા શેમાં આવે, નિયમિત બહુકોણની અંદર આવે. હવે નિયમિત બહુકોણ કોને કહેવાય એ આપણે જોઈએ. તો બધા ખૂણા સરખા હોય એને નિયમિત બહુકોણ કહેવાય. તો પહેલો આવશે કે બધા ખૂણા સરખા હોવા જોઈએ, બધા ખૂણા સરખા હોય અને બધી બાજુના માપ સરખા હોય એને પણ આપણે શું કહીશું, નિયમિત બહુકોણ. બધી જ બાજુના માપ કેવા હોવા જોઈએ, સરખા. જેમ કે આપણે સમબાજુ ત્રિકોણ દોરીએ, સમબાજુ, સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ કેવી હોય, સરખી. સમબાજુ ત્રિકોણ એબીસી, તો આ શું છે, એક એક પ્રકારનો નિયમિત બહુકોણ. સમબાજુ ચતુષ્કોણ દોરીએ એબીસીડી, તો આના બધા ખૂણાએ સરખા હશે અને બધી બાજુઓ સરખી હશે, તો આને કહેશું નિયમિત બહુકોણ. તો હવે એને આપણે ઉદાહરણ દેવાનું છે, જેમ કે ત્રણ બાજુઓ એવા, ચાર બાજુઓ એવા, ત્રણ બાજુ હોય, ચાર બાજુ હોય,
અને ત્રીજું છે છ બાજુ હોય. ત્રણ બાજુ હોય એવા નિયમિત બહુકોણ. તો આપણે આ જોયું કે આની ત્રણ બાજુ છે, ત્રણ ખૂણા સરખા છે, તો આપણે આપણે શું કહીશું? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. હવે આપણે ચાર બાજુ હોય એવા એક બહુકોણનું નામ લખવાનું છે. તો ચાર બાજુ એવા બહુકોણ આવશે સમબાજુ ચતુષ્કોણ. અને છ બાજુ હોય, છ બાજુ એટલે આપણે શું કહેશું? ષટકોણ, નિયમિત ષટકોણ. એટલે કે ષટકોણમાં છ બાજુ સરખી હોય એને આપણે શું કહેશું? છ બાજુ નિયમિત ષટકોણ. પંચકોણ, પાંચ બાજુ પૂછ્યું હોય તો પંચકોણ લખી શકાય, સાત બાજુ હોય સપ્તકોણ લખી શકાય, એવી રીતે આપણે લખી શકાય. હવે આપણે દાખલા નંબર છ જોશું. નીચેની આકૃતિમાં એક્સનું માપ શોધો. હવે આ અગત્યના દાખલાઓ છે. એક્સનું માપ શોધો. તમને આકૃતિ દીધેલી હોય, માપ ચારમાંથી ત્રણ દીધેલા હોય અથવા બે દીધેલા હોય, બે ખૂણાના માપ શોધવાના હોય, તો એમાં ખાસ ધ્યાન દેવાનું અગત્યના દાખલા છે. નીચેની આકૃતિમાં એક્સનું માપ શોધો, દાખલા નંબર છ. એમાં આકૃતિ છે, ધારો કે આપણે નામ લઈએ એ બી સી અને ડી. એમાં એનું માપ છે 50, બીનું માપ લીધેલું છે 130, સીનું માપ છે 120 અને ડી એટલે કે એક્સ, આનું માપ આપણે શોધવાનું છે. હવે આપણે એના પછીને જોશું આકૃતિ બી. આ હતી આકૃતિ એ. નામ લેશું તો ચાલશે, નહીં હોય તો ચાલશે. નામ લઈ દેવાનું એ બી સી અને ડી. આમાં આપણે એક્સનું માપ શોધવાનું છે. હવે આપણે આકૃતિ એ જોશું. હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાનું માપનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી વત્તા માપ ખૂણો ડી બરાબર 360. હવે એનું માપ લીધેલું છે 50, તો આપણે લખશું 50. પછી ખૂણા બીનું માપ લીધેલું છે 130, સીનું માપ લીધેલું છે 120 અને ડીનું માપ લીધેલું છે એક્સ, જે આપણે શોધવાનું છે 360 ના 360. હવે આપણે 50, 130 અને 120 ત્રણનો શું કરશું? સરવાળો. એટલે આવશે 300. તો અહીંયા આપણે લખશું એક્સ વત્તા 300 બરાબર 360. આપણે ત્રણનો સરવાળો કરશું. હવે આપણે અગાઉ સમીકરણમાં શીખી ગયા એવી રીતે 300 છે એ બરાબર ને અબજ જશે એટલે શું થઈ જશે? ઓછા થઈ જશે. તો એક્સ બરાબર 360 ઓછા 300. હવે 360માંથી 300 જાય એટલે એક્સ બરાબર 60. તો આપણે ખૂણા ડીનું માપ મળી ગયું. કેટલું મળી ગયું? 60 અંશ. બરાબર આવી રીતે દાખલા થાય. હવે આપણે જોશું દાખલો બી. એમાં
આપણે એક્સ નું માપ શોધવાનું છે, એ બી સી ડી. હવે આપણે એક્સ નું માપ શોધવાનું છે, બી નું માપ લીધેલું છે 70, સી નું 60 અને ડી નું આપણે આને સમજવાનું 90 અંશ. તો આ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. હવે એનું માપ એક્સ જે આપણે શોધવાનું છે, બીનું માપ છે 70, સીનું માપ છે 60 અને ડીનું માપ છે 90 અને 360 ચારે ખૂણાનો માપ. હવે આપણે શું કરશું, 70, 60 અને 90 ત્રણનો શું કરશું, સરવાળો. 0 ના 0 220, તેનો સરવાળો મળ્યો 220, 360 ના 360. હવે આપણે એક્સ અહીંયા જ રાખશું, 220 ને ક્યાં લઈ જશું, બરાબર ની આ બાજુ. હવે આપણે 360 માંથી 220 શું કરશું, બાદબાકી. 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1, જવાબ આવ્યો 140. તો આપણે જે ખૂણાનું શોધવાનું હતું માપ એ મળી ગયું, કેટલું મળ્યું, 140 અંશ. આવી રીતે આપણે ખૂણાના માપ શોધી શકીએ. એના પછી જોશું આપણે દાખલા નંબર 6નો દાખલો સી. દાખલો સી, હવે આમાં એકનું માપ છે 30. હવે આ પંચકોણ છે, 1 2 3 4 અને 5, એટલે કે આ શું છે, પંચકોણ છે. જ્યારે અહીંયા પણ પંચકોણ છે, 1 2 3 4 અને 5, આમાં બધા ખૂણાના માપ શોધવાના છે. જ્યારે આમાં આપણે બે ખૂણાના માપ શોધવાના છે, એક્સ એક્સ આપેલા છે ઈ. હવે આપણે પંચકોણમાં ખાસ ધ્યાન રાખવાનું, જેમ કે આપણે ચતુષ્કોણમાં ચારે ખૂણાનું માપ લેતા હતા 360, તો એવી રીતે પંચકોણમાં 540 માપ લેવાનું છે, 360 લેવાનું નથી. તો દાખલા સીમાં આપણે જોઈએ તો એક્સ બે વખત શોધવાના છે, તો એક્સ વત્તા એક્સ પહેલાં આપણે આમ લખશું, પછી આનું માપ છે 30, તો આપણે 30 લખશું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 70 લખવાના નથી, તમે અગાઉના ધોરણમાં શીખી ગયા રેખિક જોડના ખૂણા. તો આ રેખિક જોડ બનાવે, હવે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 થાય. રેખિક જોડના બે ખૂણાનો સરવાળો 180 થાય. ત્યારે અહીંયા આપણે 70 લીધેલા છે, એક ખૂણો 70નો, બીજો કેટલાનો થાય, તો આપણે 180માંથી 70 બાદ કરવા પડે. 180માંથી 70 બાદ કરીએ એટલે 110 આવે. તો આપણે અહીંયા લખવાના છે 110. હવે અહીંયા આપણે 60 લીધેલા છે, આપણે રેખિક જોડ જોઈએ એની, 60ની રેખિક જોડ. તો આપણે 180માંથી 60 બાદ કરીએ તો જવાબ આવશે 120. તો આપણે અહીંયા લખવાનું છે 120 અને પંચકોણના પાંચ ખૂણાનો સરવાળો થાય 540. આવી રીતે દાખલો આવશે.
હવે અહીંયા એક્સ વત્તા એક્સ એટલે બે એક્સ, હવે આપણે 30, 110 અને 120 ત્રણનો સરવાળો કરવાનો, જીરો ત્રણ એક ચાર છ, એક ને એક બે, તો સરવાળો આવ્યો 260 બરાબર 540. હવે બે એક્સ ના બે એક્સ, હવે 260 ને આપણે બરાબર ને બધ જવા દઈશું એટલે શું થઈ જશે, માઇનસમાં થશે, તો 540 ઓછા 260, તો 540માંથી 260, જીરોમાં જીરો જાય જીરો, અહીંયાથી આપણે લખશું 10 કો એટલે કે આવશે 14, 14માંથી આપણે 6 કાઢવાના એટલે 8 રહેશે, અહીંયા રહીશ કેવા 4, 4માંથી 2 જાય તો 2 એટલે જવાબ આવ્યો 280, 2x બરાબર 280, 2x બરાબર 280, તો x બરાબર કેટલા આવ્યા 140, અડધા કરવાના એટલે ખૂણો x 140નો, ખૂણો એક આ પણ x કેટલાનો હશે 140નો, 2x બરાબર 280, તો આપણે 280 ને અડધા કરવાના એટલે x બરાબર કેટલા મળી જશે 140, તો આવી રીતે આપણે કિંમત મળશે. હવે આપણે જોશું દાખલો ડી, દાખલા છઠ્ઠાનો ડી, એમાં પણ 5 ખૂણા છે, બધાના માપ શોધવાના છે એટલે કે આવી રીતે લખશું એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, 5 વખત એક્સ અને 5 ખૂણાનો સરવાળો થાય 540. આપણે 5 એક્સ નો સરવાળો કરીએ તો જવાબ આવશે 5x, 5x બરાબર 540. હવે 5 જશે, આ 5 ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે, તો એક્સ બરાબર 540 ભાગ્યા 5, 540 ભાગ્યા 5 કરો એટલે જવાબ આવી જાય 5 એકા 5, 5માંથી 5 જાય તો 0, અહીંયાથી ઉતાર્યા 4, હવે 4 છે એ નાના છે એટલે ઉપર 0 મૂકશું, પછી આ 0 નીચે ઉતારશું, 5 અઠા 40 એટલે જવાબ આવ્યો 108. તો આપણે એક્સ બરાબર આવ્યા 108. તો આનો મતલબ એમ થયો કે પંચકોણમાં બધા ખૂણા કેટલાના આવશે 108 અંશના હશે. તો આવી રીતે આપણે છઠ્ઠો દાખલો પૂરો કર્યો. સાતમા દાખલાની અંદર પણ બે દાખલા છે જે મિત્રો તમારે ઘરે ટ્રાય કરવાના થાય તો અમારી ગુરુકુલ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.